श्री स्वामीनारायण भगवान की जय। अक्षर पुरुषोत्तम महाराज की जय। गुणातिगान स्वामी महाराज की जय। प्रमुख स्वामी महाराज की जय। प्रमुख स्वामी महोत्सव की जय। યોગી અમે વાત કરી, સ્વામીએ વાતોમાં કહ્યું છે કે કોટી તપ કરીને, કોટી જપ કરીને, કોટી વ્રત કરીને, કોટી દાન કરીને જે ભગવાન તથા સાધુને પામવા હતા તે આજ આપણને મળી રહ્યા છે। હવે કોટી એટલે કરોડો, કરોડ તપ કરીને એક તપમાં એક દિવસમાં તો હાથા ગગડી જાય। કરોડ તપ કરવાનું ક્યાં વાત છે? તો એ કોઈ કરે, કોઈ કરે કોટી તપ કરીને, કોટી જપ કરીને, કરોડો મારા ફેર, કોટી વ્રત કરીને, એક વ્રતમાં તો ઢીલા પડી જાય છે। કોટી વ્રત કહીને ત્યાં આપણું અસ્તિત્વ જ ના રહે। છતાંય સ્વામી કે કોટી તપ કહીને, કોટી જપ કહીને, કોટી વ્રત કહીને, કોટી દાન કહીને જે ભગવાન તથા સાધુને પામવા હતા તે આજ આપણને મળી રહ્યા છે। યોગી અપાર રૂપે, પ્રમુખ સ્વામી રૂપે, શાસ્ત્રીમાં રૂપે, ભગતીમાં રૂપે મળી રહ્યા છે। આટલું બધું સાધન કરીને પણ કોઈ પત્તો ના પડે એ વ્યક્તિ, એ પુરુષો આપણને મળી રહ્યા છે। વિચાર કરો જેવી વાત છે। આમાં પ્રશ્ન એ થાય છે કે કોટી તપ કરે, કોટી વ્રત કરે, કોટી દાન કરે તેનો મહિમા, પણ આ પ્રાપ્તિ થઈ તેનો મહિમા નહીં। જો આવા પુરુષો મળ્યા એનો મહિમા નહીં, પણ આ બધા તપ વ્રતના એનો મહિમા ખરો કે આપણે વિચાર કરીએ તો, નહીં તો એ પણ બંપર જાય। આજ આપણને મળી રહ્યા છે। પ્રશ્ન એ થાય છે કોટી તપ કરે, કોટી વ્રત કરે, કોટી દાન કરે તેનો મહિમા, પણ આ પ્રાપ્તિ થઈ તેનો મહિમા નહીં। પણ આપણે જેને પામવા હતા તે વગર સાધને મળ્યા, સાધનો ગમે એટલા કરે, ગમે એટલા તો પત્તો પડે નહીં। અને આપણે કરેલા છે અનંત જન્મથી કેટલાય સાધનો કર્યા છે, પણ પત્તો ના પડે, અને તે વગર સાધને મળ્યા, કોઈ સાધન કર્યો ના। આપણે અનંત સાધન કર્યા છે એ વાત સાચી, પણ આ ભગવાન આ સાધુ મળ્યા નથી। પણ વગર સાધને મળ્યા એટલે સાધન આપણે ગમે લખે, આ સાધનની વાત નથી, વગર સાધન આપણે મળ્યા, એટલી મોટી વાત જે કોઈ દિવસ બનેલી એ સહેજમાં મળી ગયા, પણ મહિમા સમજાતો નથી। બ્રાહ્મણ લાડવાના કેફમાં કૂવામાંથી બહાર નીકળી ગયો, બ્રાહ્મણ હતો એને જતો હતો, કૂવામાં પડી ગયો, પણ એટલો બધો કેફ, લાડવાનો કેફ, તો બહાર નીકળી ગયો કૂવામાંથી, એટલો બધો કેફ। સ્વામી
દ્રષ્ટાંત વિસ્તાર સમજાવી કહ્યું તેમ 12 મહિના કેફ રાખવો જોઈએ. આપણે સમજી ગયા લાડુ પૂરતું નહીં, 12 મહિના કેફ રાખવો જોઈએ. આપણે આજે મેં કથા સાંભળી, થોડી વર્ષ કેફ રહે પછી ઢીલા ઢસ ઉતરી જાય કેફ ગઈ. પણ સ્વામી કહો કે 12 મહિના કેફ એ રાખવા જેવું છે. 12 મહિના કેફ તેમ 12 મહિના કેફ રાખો છે. ભગવાન સંત શાસ્ત્રી મહારાજનું કેફ રાખો. ભગવાન સંત સ્વામીના ગુરુ શાસ્ત્રી મહારાજ હંમેશા આગળ ધરતા, પ્રમુખ સ્વામી મહારાજ પણ આગળ ધરતા. ગુરુ સિવાય બીજી વાત જ નહીં, પોતાનું અસ્તિત્વ જ નહીં. જંગલ કે શહેરમાં સુખિયા ગુરુને સામો ધાવ્યો હોય તે મહાકાળને ઉડાડી નાખે. મહીને ક્યાં જશું એવું તેના મનમાં ના રહે. ખરેખર આપણે આ વિચારા જેવું છે. એવા પુરુષો મળ્યા છે આપણને, એનો સંબંધ થયો છે એટલે કાંઈ ના રહે. જેવું છે મહાકાળને ઉડાડી નાખે. મહાકાળ અને મહાકાળ, મહાકાળ કાંઈ રહે જ નહીં. મહિને ક્યાં જશું એવું તેના મનમાં ના રહે. સ્વામી બીજી વાત કરી, અક્ષર પુરુષોત્તમનો સિદ્ધાંત સાચો છે તો આપણે બધાને ખબર છે, પણ જીવમાં ઉતારવું જોઈએ. અક્ષર પુરુષોત્તમનો સિદ્ધાંત સાચો છે. શાસ્ત્રીજી મહારાજે સ્થાપ્યો, શાસ્ત્રીમાં બહુ દયા કરી. એ તો આપણે ક્યાંય રખડી પડ્યા હોત. પણ શાસ્ત્રીમાં જે અક્ષરને પુરુષોત્તમ પધરાવી દીધા મધ્ય મંદિર મધ્ય ખંડમાં, જે અશક્ય તે વખતે બધું અશક્ય હતું. પણ સ્વામી હિંમત કરીને યા કોઈને ગણકાર્યા વિના સ્થાપી દીધા અને આપણને સુખિયા કર્યા. શાસ્ત્રીમાં સ્થાપ્યા, સ્વામીના પ્રતાપે સર્વોપરી ચાલશે. સ્વામીના પ્રતાપે એટલે યોગી મહારાજ પ્રમુખ શાસ્ત્રીમાં સ્વામી કહ્યું શાસ્ત્રી મહારાજના પ્રતાપે સર્વોપરી ચાલશે. એટલે આપણે મૂંઝાવાની જરૂર નથી, પણ આપણે ખાપવાની જરૂર છે. કેફ ખાપી દેવું. અમેરિકામાં એક જણને ઇનામ આપવાનું થયું તો ઇનામમાં ઇનામ એને ડોલરો કહ્યું કે આ લાઈન દોરી, આ જેટલી આ ડોલરો આ બાજુ નાખે તેટલા તારા. તો એને તો પ્રેક્ટિસ શરૂ કરી, ખોટા સિક્કા એને છે. અને જે આવ્યું તો તે એટલું બધું જોર કર્યું કે બધા સિક્કા પાર કરી દીધા. તો જો ઇનામમાં ઇનામ, તો સ્વામી કહ્યું કે સ્વામીના પ્રધાન સ્વરૂપે ચાલશે. મહીસાગરનું પાણી ધીમે ધીમે આવે પણ ઓછું ના થાય, ધીમે ધીમે આવે પણ ઓછું ના થાય. બીજું પાણી આવે બહુ ખડખડ આવે પણ ટકે નહીં. મારા જે પ્રવર્ત આવ્યું છે તે સોરાના કેફમાં રહેવું. હવે પ્રાપ્તિનો વિચાર, 24 કલાક પ્રાપ્તિ, જરાક ઢીલાશ આવે પ્રાપ્તિનો વિચાર કરી અને કેફ પણ બળમાં આવી જવું. તે ભગવાનની મૂર્તિનું ધ્યાન કરવું. આપણા જેવી પ્રાપ્તિ કોઈને થઈ જ નથી. યોગી કહેતા આ બ્રહ્માંડમાં આપણે તુલ્ય માનવ ભૂલ.
તેમાં માનવી બુદ્ધ એટલે આપ જે પ્રાપ્તિ થઈ છે આ બધું સત્સંગ છે ને અંતરદૃષ્ટિનું છે. અંતર ભરપૂર રહેવું અને ઉપરથી તો જેમ ચાલે છે એમ ચાલવા દેવું. સ્વામિનારાયણ ભગવાનની જય.